હેલો મિત્રો, જો છેલ્લા આપણે અથડામણની વાત કરી, અથડામણ એટલે સંઘાત. આપણે આગળ જઈએ એમાં એના માટે અમુક સૂત્રો આપણે મેળવવાના છે. તો છેલ્લા આપણે જોઈ લીધું કે જે સંઘાત અથવા તો અથડામણ કહેવાય એના બે ભાગ પડ્યા. એક તો સ્થિતિસ્થાપક અને બીજું અસ્થિતિસ્થાપક. બંનેની વ્યાખ્યાઓ જોઈએ, બંનેના તફાવત જોઈએ. એટલે ભાઈ આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, સંરક્ષણ ઘટના પહેલા ગતિ ઉર્જા, ઘટના પછીની ગતિ ઉર્જા એટલે નીતિ રહે. જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જા જળવાતી નથી, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. મતલબ પહેલા જેટલી ગતિ ઉર્જા હતી અથડામણ પછી એટલી ગતિ ઉર્જા નહીં હોતી. અમુક ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં અથવા ઉષ્મા ઉર્જામાં વેડફાઈ જાય. કુલ ઉર્જા તો હોય, પહેલા જેટલી કુલ ઉર્જા હતી એટલી પછી કુલ ઉર્જા હોય, પણ ગતિ ઉર્જાની વાત. ગતિ ઉર્જા જેટલી પહેલા હતી એટલી પછી જોવા મળતી નથી, બરોબર. અમુક ગતિ ઉર્જા કંઈક વેસ્ટ થઈ જાય, બીજી ઉર્જામાં રૂપાંતર થઈ જાય, બરોબર. તો આપણે વાત જોઈએ અસ્થિતિસ્થાપક સ્થિતિસ્થાપક સંઘાત એટલે કે અથડામણ. હવે આપણે શું કરવાના છે, તો દરેક સંઘાત માટે અમુક સૂત્રો મેળવવાના. તો સૌ પ્રથમ આપણે અસ્થિતિસ્થાપક સંઘાતમાં જે વેડફાઈ ગઈ ઉર્જા એ કઈ રીતે શોધી હતી. આપણે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, મતલબ પહેલા જેટલી ગતિ ઉર્જા હતી એટલી પછી ગતિ ઉર્જા જોવા મળતી નથી. તો આ ગતિ ઉર્જા જે વેસ્ટ થઈ ગઈ એ કયા સૂત્રની મદદથી શોધી હતી, તો એના માટે આપણે એક સૂત્ર લાવીશું અને પછી આપણે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીશું, બરોબર. ચલો જોઈ લઈએ. તો આપણે થિયરી હ ટોપિક આપણો અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેડફાતી ગતિ ઉર્જાનું સૂત્ર. ચલો સૂત્ર આપણે મેળવવાનું છે. ઘટના લઈએ એક, તો ધારો કે ઘટના હ જમીન હ એક પદાર્થ આ રીતે પડેલો, બરોબર. અને બીજો પદાર્થ ગતિ કરેલો, એ નંબરનો પદાર્થ ગતિ કરેલો, બી નંબરનો પદાર્થ સ્થિર હ, બરોબર. અનોવેગ V1 પણ I લખવું, V1 I એટલે I એટલે ઇનિશિયલ, મતલબ પ્રારંભિક. કારણ કે અથડામણ પછી અનોવેગ આટલો લેવાનો નથી, ખર પડી અથડામણ પછી કઈ બદલાઈ જવાનો, એટલે ઇનિશિયલ વેગ. એટલે અનો V2 I અથડામણ પછી, અથડામણ પહેલા ની વાત, અથડામણ પહેલા, આ અથડામણ પહેલા આ કેટલો જીવ અસ્થિર હતા, અસ્થિર હતો અને કઈક વેગ આ અથડામણ પહેલા ની સ્થિતિ. હવે અથડામણ પછીની સ્થિતિ, અથડામણ પછીની સ્થિતિ ઉઠાયા ભાઈ આ અથડાયા આ રીતે, આ રીતે અથડાયા એના લીધે એ અને બી, બી પણ ગતિ કરવા લાગે, બી પણ ગતિ કરવા લાગે છે. એ ગતિ કરવા લાગે, બી પણ ગતિ કરવા લાગે છે. આ બધી આપણે એક પરિમાણમાં વાત કરી રહી છીએ, આ આનામાં વાત કરી રહી એક પરિમાણ, એક જ પરિમાણ એટલે એક જ રસ્તો, ખબર પડી ગઈ. એક જ પરિમાણ એટલે એક જ રસ્તો છે જવા માટે, બરોબર. અથડાય પહેલા અનુવેગ જુદો હતો, અનુવેગ V1 I હતો, I એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક, બરોબર. I એટલે શું, પ્રારંભિક. હવે અથડામણ પછી આ જે ઘટના, અથડામણ પછી પછીની સ્થિતિ, તો એ અને બી એ અથડાય, બી સાથે આવી રીતે દેખાય તમને, આ રીતે અથડાય, એ અને બી સાથે અથડાય, શું થાય, તો એ પોતાની અમુક ઉર્જા બી ના આવી જાય, બી પણ વેગમાં આવી ગઈ, બી પણ વેગમાં આવી ગઈ. હવે બંનેના વેગ આપણે સમાન લઈશું, ધારો કે બંનેના વેગ હરખો હરખો વેચાઈ ગયો, હરખો હરખો વેચાઈ ગયો. અનો જેટલો વેગ હતો
it will be on the eyes. But the hunger thing has a in tape by chat. But the hunger, I have not run a little hunger in the air. The banana wakes some man, you home job to a chat. The banana wakes some man, but in a vague, apple a VF. But in a vague, VF, VF is the final. F is the final, final is until. How about again? I get the initial F and final lengthy weight. But in a weight, somali the upper in 102 the south to nothing. Now one lap, not two lap, but in a weight, somal. Hangar the leg header. You home job, why not? Two to name or two? I hangar the leg, hangar the leg header. Well, hangar the leg header. From the toy, I got to wear. Eh, Robert will be and got the bean and got the living at Putanisa. It'll be no vacant of his age. It took her, but he got one way. So, the way of the Beaver 9, one way of the 2-0, or by the way, Samantha. VF. However, I tell you, Vada, ask the પહેલા જેટલી ઊર્જા હતી એટલી પછી ઊર્જા હોય પણ હા પહેલા જેટલી ગતિ ઊર્જા હતી એટલી પછી ગતિ ઊર્જા જોવા મળતી નથી અને બીજું વેગમાન ઉપર સંરક્ષણ થાય બીજું એક બળ અનંત કશું લાગતું નહીં વેગમાન ઉપર સંરક્ષણ થાય છે તો વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે વેગમાન સંરક્ષણ નિયમ શું કહે અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સમાન હોય तो अंतिम आपका प्रारंभिक वेगमान वेगमान ना अंतिम वेगमान क्यों हुआ है समान हुआ है चलो और बढ़िया बात हवे प्रारंभिक वेगमान मतलब p એટલે mv वेगमान मतलब p એટલે mv प्रारंभिक वेगमान मतलब अबंडन सर्वात અંતિમ વેગમાન એટલે આ બંને સરવાળો પ્રારંભિક વેગમાન એટલે ધારો કે અનુદળ m1 અનુદળ m1 અને અનુદળ m2 બરાબર આ બધા ધારી લે આ વાક્ય બોલી રહ્યો તમારે લખવાનું હું ધારે દર્શાવું છું પણ આ વસ્તુ લખવાની કોઈ બે પદાર્થો હોય એક અનુદળ m1 એક અનુદળ m2 હોય એ ગતિમાં હોય બી સ્થિર હોય બરાબર અથવા પહેલા અથવા પછી બંને સાથે ગતિ કરે હોય શરૂઆતમાં એનો વેગ તો v1 આય બી જો વેગ નતો અથવા પછી બંનેના વેગ સમાન થઈ જાય vf થઈ જાય આ વાક્ય લખવાના તમારે ખબર પડી ગઈ હું આ લખતો નથી કે પછી લાભ થઈ જાય પણ આ જે બોલી રહ્યો એ તમારે લખવા પડશે કારણ કે જે વખતે થિયરી તમે લખો એ વખતે આ વાક્ય લખવાના બરોબર ઈઝી છે ને વાક્ય કોઈ ખાસ નહીં ચલો પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન કેવું થાય સમાન થાય પ્રારંભિક વેગમાન પ્રારંભિક સ્થિતિ આ રહી અનુ 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 બંનેનો સરવાળો અંતિમ એટલે અનુ અનુ બંનેનો સરવાળો चलो अनु अनु वेगमान हुआ m1 v1 i वत्ता m2 v2 i इज इक्वल टू अंतिम ऑफ m1 दर तो कोई बदलाव नहीं दर तो इक्वल टू रहेगा जो पहला जो जो पची भाई अनु m1 जो रहेगा अनु m2 जो रहेगा दर तो बदलाव नहीं पर हाँ वेग बदला है अचरामन का ही वेग मुख्य फेरफार था m2 vf m2 vf m1 vf m2 vf પર પહેલાનો વેગમાન પછી વેગમાન પહેલાનો વેગમાન પછી વેગમાન બંને કે ઓપ સમાન હતા પણ આ જુઓ v2 i શૂન્ય અને સ્થિર હતો ને આ શૂન્ય એટલે આ નીકળી ગયો એટલે m1 v1 i is equal to ભલે vf vf કોમન લઈએ m1 વત્તા m2 vf લખાય કે લખાય 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 કારણ કે બંનેના વેગ સમાન અંદાજ લઈને હેડ આવતો ચલો vf નો કરતા બનાવી vf નો કરતા બનાવો તો આ નેચર આવી તો m1 v1 i ભાગ્યા m1 વત્તા m2 અને નામ આપી દો a આ સમીકરણ નામ આપી દો a આની જરૂર પડશે આપણે વાસ્તવમાં આપણે શોધવાનું હોય ગતિ ઊર્જા નું સૂત્ર જે ફાય બરાબર જે ઊંચી થાય ગતિ ઊર્જા એ ઊંચી થતી ગતિ ઊર્જા નું સૂત્ર મેળવવાનું પહેલા માટે આ સૂત્ર આપણે જોઈ છે હવે ગતિ ઊર્જા ગતિ ઊર્જા આ વેડફાતી ગતિ ઊર્જા કેટલી હશે વેડફાતી ગતિ ઊર્જા કેવી હશે
પ્રારંભિક ગતિ ઉર્જા માઈનસ અંતિમ ગતિ ઉર્જા કરવાથી મને વિરોધાભાસી ગતિ ઉર્જા મળી જાય કે ના મળી જાય? પ્રારંભમાં 100% હોય હોય મતલબ 90%, તો મારે શું કરવું પડે? 100માંથી 90 બાદ કરવા પડે. તો હું આ રીતે કરી વિરોધાભાસી ગતિ ઉર્જા બીજું કોઈ નહીં, પ્રારંભમાં કુલ ગતિ ઉર્જા અને અંતિમ સ્થિતિમાં કુલ ગતિ ઉર્જા બંનેની બાદબાકી. બરોબર? તો બરોબર, તો આપણે બીજું કોઈ નહીં, હવે વપરાતી વેડફાતી વેડફાતી લખી આપણે વેડફાતી અથવા ગતિ ઉર્જા બીજું કોઈ નહીં, પ્રારંભિક ગતિ ઉર્જા એમાંથી અંતિમ ગતિ ઉર્જા બાદ કરો એટલે આપણું કામ થઈ જાય. બરાબર, અંતિમ ગતિ ઉર્જા બાદ કરી આપણું કામ થઈ જાય. પ્રારંભ કેટલી હતી ને અંતિમ કેટલી હતી એમાંથી બાદ કરો એટલે આપણને ફેરફારની ગતિ ઉર્જા અથવા ગતિ ઉર્જાનો ફેરફાર અને ગતિ ઉર્જાનો ફેરફાર પણ કહેવાય. બરાબર, ગતિ ઉર્જાનો ફેરફાર. તો આપણે આ ગતિ ઉર્જા ફેરફારને આપણે ડેલ્ટા કે કહીશું, કે નહીં ડેલ્ટા કે ફેરફાર. ગતિ ઉર્જામાં તો ફેરફાર. હવે જો ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા. પ્રારંભ એટલે આ બંનેનો સરવાળો, અંતિમ એટલે આ બંનેનો સરવાળો. બરાબર, પ્રારંભ સરવાળો. પ્રારંભમાં 1/2 m1 v1 i નો સ્ક્વેર વત્તા 1/2 m2 v2 i નો સ્ક્વેર. ચાલો થઈ ગઈ પ્રારંભિક, માઇનસ અંતિમ. અંતિમ 1/2 m1 vf નો સ્ક્વેર વત્તા 1/2 m2 vf નો સ્ક્વેર. ચાલો ખબર પડી ગઈ, ખબર પડી કે નહીં આ સૂત્રમાં કોઈ પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા બંને બાદ પણ ઘટના પહેલા ઘટના પછી. હવે શું કરીએ આપણે? 1/2 m1 v1 i નું સ્ક્વેર નાઈ આજ બને ક્લિયર. v2 i શું? v2 i કેટલો? v2 i શું? શૂન્ય, કારણ કે સ્થિર હતો ભી એટલે એને કાઢી નાખ્યા એટલે આ તો શૂન્ય થઈ ગયું. પણ માઇનસ આ વધશે 1/2 m1. હવે આપણું કરીએ કોમ કરીએ m1 વત્તા m2 vf નો સ્ક્વેર. લખાય ના લખાય ખબર પડી? જે લોકો ગણિત થોડું સારું સારું આવડતું હશે ખબર પડી ગઈ હશે. 1/2 બરાબર કોમન લીધા આઈ ગયા બાર, vf ના આ બાજુ કોમન લીધા આઈ ગયા બાર, અને m1 વત્તા m2 ખબર પડી ગઈ. હવે જો આ કરવા પાછળનું કારણ શું મારું? કારણ કે હવે વીએફ ની આપણે કિંમત મેળવી એ ખાલી મેળવાની, આપણે મેળવી દઈએ એટલે સારું સૂત્ર આવ્યું. બરોબર, તો ચલો જો ડેલ્ટા કે વિનાય 1/2 m1 v1 i નો સ્ક્વેર નાઈ માઇનસ 1/2 m1 વત્તા m2. હવે જો વીએફ નો સ્ક્વેર એટલે m1 v1 i વત્તા અપોન m1 વત્તા m2. m1 v1 i અપોન m1 વત્તા m2 નો વર્ગ. ખબર પડાવ નહીં પડતી? vf નો વર્ગ vf માં આવી વર્ગ કર્યો. બરોબર, કોન્સ્ટન્ટ. બરોબર, ડેલ્ટા કે ઇન 1/2 ઇનાય આ તો પેલું હાલ હાલી નંબર છે માઇનસ 1/2 m1 m2 કોઈ વર્ગ કરી નાખો m1 નો વર્ગ v1 i નો વર્ગ ભાગ્યા m1 વત્તા m2 નો વર્ગ. ખબર પડી નહીં યાર? ખબર પડી નહીં? વર્ગ અંદર ગુણી નાખો તો અનો વર્ગ થાય, અનો વર્ગ થાય અને અના વર્ગ થાય. હવે જો આ ના ઉડી જાય એટલે વર્ગની જગ્યાએ ફક્ત એક જ પદ બને. બરોબર, ખબર પડી ગઈ? હવે બે ની અચળ વર્ગ એટલે બે ને અને આટલે એક, તો એક અને એક ઉડી જાય એટલે ફક્ત ની અચળ એક વધે. બરોબર, તો આવો 1/2 m1 v1 i નો વર્ગ માઇનસ હવે વધે 1/2 આ એક ઉડી ગયા વધે m1 નો સ્ક્વેર v1
i નો સ્ક્વેર ભાગે m1 વત્તા m આટલું જ વધે m1 વત્તા m આટલું વધે છે આ ડેલ્ટા આટલું વધે બીજું કોઈ વધે તો ના ચલો ખબર પડી કે નહીં આ વાત બરોબર હવે આપણે શું કરીએ આ બંને નો કોમન તો 1 / 2 કોમન 12 આવી ગયા બીજું m1 m1 એક m1 12 આવી ગયો બીજું કોમન v1 આવી v1 આવી v1 એ 12 આવી સ્ક્વેર આવી ગયો બંને બાજુ સ્ક્વેર તો શું વધશે અંદર y કશું વધે ના બધું 12 આવી ગયું એક વધે y કશું વધે તો હા વધે એક m1 વધે અને આ m1 વધતા m2 વધે ખબર પડી ગઈ તમને શું કર્યું મેં ભાઈ આ બંને પછી કોમન હતા એ બહાર નાખી દો 1 / 2 કોમન હતા m1 કોમન હતા એક m1 ને એક m1 કોમન હતા v1 આવી v1 આવી મર કોમન હતા ને એટલે કે કોઈ એક m1 વધશે આ તો એક વધશે એક m1 વધશે અને આ m1 વધતા m2 વધશે બરોબર ખબર પડી 1 / 2 m1 v1 i નું વર્ગ 9 આપણો ભાઈ આટલા આટલા ગુણી જાય લસાઅ લે આટલા ગુણી જાય m1 વત્તા m2 માઇનસ m1 ભાગે m1 વત્તા m ખબર પડી ગઈ આપણું ડેલ્ટા કે બરાબર લઈ લે બરાબર લસાઅ લે તો ભાઈ વના છેદ માં નહીં ભાઈ વના છેદ માં આવું કરો ચોકડી ગુણાકાર કરો બરાબર ગણિત તમને આવડતું હશે હવે જુઓ શું થાય આટલા m1 ને m1 કેન્સલ આ ભાઈ આ માઇનસ અને પ્લસ આ માઇનસ અને પ્લસ ઉડી ગયા એટલે ફક્ત m2 હતા m2 હતા એટલે ડેલ્ટા કે બરાબર હું હતા ડેલ્ટા કે બરાબર હું હતા આ તો બધું ઇન્ડાઇન વધત છે બરાબર એટલું વધત છે બીજું આટલું વધત m2 upon m1 વત્તા m2 આવું વધે ચલો ભેગું કરો ભેગું કરો ભેગું કરો શું થાય 1 / 2 9 m2 m1 m1 m2 લખાય મેજર m1 વત્તા m2 અને આ v i નું વર્ગ આ વધે તો આ થઈ ગયું આપણું ડેલ્ટા k નું સૂત્ર આ થઈ ગયો આપણે ડેલ્ટા કે નું સૂત્ર ચલો ખબર પડી કે કેટલા શું થયું બરોબર ખબર પડી કે ફરી તો જોઈએ આપણે શું કર્યું બે પદાર્થો હતા બરોબર એક ને એ નામ આપે એક ને બી નામ આપે પહેલું ગળે m1 હતું બીજા ગળે m2 હતું એ ગતિ કરી રહ્યો એનો વેગ v1 આય બી ગતિ નતો તો સ્થિર હતો એનો v2 આય 0 બરોબર અથડામણ પહેલા સ્થિતિ હતી અથડામણ પછી શું થાય એ બી ને લઈ ખેંચ્યા એટલે બંનેનો વેગ સમાન થઈ ગયા ફાઇનલ આઈડિશિયલ આ ફાઇનલ હવે વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે વેગમાન સંરક્ષણ થાય સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય વેગમાન સંરક્ષણ નિયમ નું પાલન થાય છે તો વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન પ્રારંભિક અને અંતિમ બરોબર બરોબર અનુ અતુદ્ધ વેગમાન અનુ વેગમાન અતુદ્ધ નહીં પછી માં હું કહી આપણે કરતા બી આપણે શું કરી આપણે કરતા બને બરોબર આની જરૂર પડશે પછી હવે વેડફાતી ગતિ ઉર્જા અથવા તો ગતિ ઉર્જા મતલબ તો ફેરફાર પ્રારંભિક ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા વચ્ચે બાદ બાદ પ્રારંભિક ગતિ ઉર્જા પહેલી અંતિમ ગતિ ઉર્જા પહેલી આપણે સાદી રૂપ આપી બીજું કંઈ નહીં કરે તો વીએફ ની કિંમત લાયા થાય છે એ કિંમત આપણે અહીં મેળવી લીધી પછી પાછો સાદી રૂપ આપ્યું લસાઅ લીધો જેટલો ઉડતો એ ઉડાડ્યું બરોબર છેલ્લા આપણે આવું સૂત્ર લાયા તો આ થઈ ગયું આપણે વેડફાતી ગતિ ઉર્જાનું સૂત્ર એટલે કોઈ દાખલા તમને કે ભાઈ વેડફાતી ગતિ ઉર્જા કેટલી તો આ શબ્દ તમને યાદ હોય તો તમે દાખલો ગણી શકો હવે હું જોવા સૂત્રમાં એકમ પહેલા પદાર્થનું દળ બીજા પદાર્થનું દળ કેટલું બીજું પહેલા પદાર્થનો વેગ કેટલો પહેલા પદાર્થનો વેગ કેટલો જો આ તમને વસ્તુ ખબર હોય તો કેટલી વેડફાશે એ હું ગણતરી કરી હતી અથડામણ પહેલા જ આ જો તો ખરા સૂત્રની ખાસિયત જુઓ મને અણુદળ ખબર હોય એ તો ખબર જ ઓનર ખબર એ ખબર હોય ઓનો વેગ કેટલો એ ખબર હોય બસ આ ટાઈમ વસ્તુ ખબર હોય આમાં કિંમત મેં તો કેટલી વેડફાશે અથડામણ પછી અથડાયા પછી કેટલી વેડફાશે એ હું ગણતરી કરી આપું પહેલા જ
ઘટના બન્યા ગયા પહેલા જ હું ગણતરી કરી હું કેટલી વેફાસે ઊર્જા બરોબર તો આ સૂત્રને આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ છીએ ચલો ખબર પડી ગઈ તમને તો આ થઈ સ્થિતિસ્થાપક સંઘાતની વાત એમાં કેટલી વેફાઈની વાત હવે આના પછી જે નેક્સ્ટ લેક્ચર હશે એમાં આપણે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરવાના સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે વ્યવસ્થિત અમુક બે ત્રણ સૂત્રો સારા એવા જોવાના એટલે પૂછાય એર્યું આ ખાસ પૂછાતું નહીં હું ખાલી આપણા સૂત્ર યાદ રાખીશું દાખલામાં કોઈ જગ્યાએ કામમાં આવી જાય બરોબર મેં અહીં સ્થિતિસ્થાપક સંઘાત બરોબર કારણ કે હું ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય વેગમાન સંરક્ષણનો નિયમ પણ ઉપયોગી હોય એમાં બરોબર એના પરથી કયા સૂત્રો આવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તાવ શું તમે લખી કાઢો બરોબર હવે ચોપડીમાં તમારા આ રીતના નહીં આવ્યું ડાયરેક્ટ આવી ગયું ચોપડી ચોપડીમાં અમુક સ્ટેપ કાપી નાખ્યા બરોબર ચોપડી માં તમે જોજો તો ખબર નહીં પડે બરોબર તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ નેક્સ્ટ આપણે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીશું બરોબર સારું